સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? હવે જુઓ મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5ની અંદર શબ્દકોશનો ઉપયોગ, બરાબર. હવે મિત્રો, શબ્દકોશનો ઉપયોગ આપણે ભણ્યા આગળ, બરાબર. પહેલાં સ્વર લેવાનો ને પછી વ્યંજન લેવાનો, બરાબર. તો આપણે મિત્રો ફરીથી એક વખત એનું રિવિઝન કરીશું, જેથી તમને એના વિશે કમ્પ્લીટ ખ્યાલ આવી જાય કે શબ્દક્રમની અંદર કયો ક્રમ કઈ રીતે લખવો, કયો શબ્દ પહેલાં આવે, બારાક્ષરી ક્રમની અંદર કઈ રીતે ગોઠવવું, કક્કાવાળી ક્રમની અંદર કઈ રીતે ગોઠવવું, એનો આપણને એક સચોટ નિદાન મળી જાય. એટલે માટે કે આપણે એક સચોટ વસ્તુ શીખી લઈએ આજના દિવસમાં. કોઈ શબ્દ શીખવો એટલે તેની સાચી જોડણી જાણવી, તેનો અર્થ જાણવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરતા શીખવું. કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે. હવે મિત્રો, આપણે કોઈ જોડણી જાણવી હોય, કોઈનો અર્થ જાણવો હોય, તો આપણે સૌપ્રથમ શબ્દકોશનો ઉપયોગ કરવો પડે. શબ્દકોશ સાથે પરિશિષ્ટ હોય તો તેમાં વધારાના રૂઢિપ્રયોગો, કહેવતો, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દો, જરૂરી સામાન્ય જ્ઞાન વગેરે હોય છે. શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દોનો કોષક્રમ જાણવો જરૂરી છે. હવે મિત્રો, કોષક્રમ જરૂરી છે જાણવો. શબ્દનો કોષક્રમ જાણીએ તો કોઈ પણ શબ્દ આપણે સરળતાથી શોધી શકીએ છીએ, અને એના પછી આપણે કોઈ પણ શબ્દ સરળતાથી શોધી શકીએ. હવે મિત્રો, આપણે જોઈએ શબ્દકોશનો ઉપયોગ. મિત્રો બહુ જ ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, રોકડિયા 2 માર્ક્સ છે. 2 માર્ક્સનું તમારે શબ્દક્રમ એક્ઝામની અંદર ફાઇનલ પૂછાય છે, તો આપણે એને શીખવું જરૂરી છે. શબ્દોનો કોષક્રમ નક્કી કરવા માટેના માર્ગદર્શક નિયમો. હવે મિત્રો, કોષક્રમ નક્કી કરવો હોય તો એના માટેના નિયમો છે, એ નિયમને આપણે અનુસરવું જોઈએ. શબ્દોને પ્રથમ બારાખડીના ક્રમમાં અને પછી કક્કાવાળી પ્રમાણે ગોઠવવામાં આવે છે. પહેલાં જ તો મિત્રો એને શેની અંદર બારાખડી ક્રમમાં ગોઠવવામાં આવે છે અને પછી કક્કાવાળી ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો જો બારાખડીનો ક્રમ કયો છે? અ, અમ, આ, ઈ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, બરાબર. અને કક્કાવાળી ક્રમ કયો છે મિત્રો? ક, ખ, ઘ, ઘ, એટલે કે કક્કો. આપણે ક ટુ જ્ઞ, એટલે ક થી જ્ઞ સુધીનો જે કક્કો છે એ કક્કો લેવામાં આવે. એટલે કે સૌપ્રથમ તમારે સ્વર આવતા હોય, બારાક્ષરી ક્રમ તમારે સૌથી પહેલાં જોવાનો રહેશે. કઈ રીતે જોવાનો એના એનું પણ હું તમને શીખવાડીશ, ધ્યાનથી જોજો. શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે. કારણ કે મિત્રો, ક્ષ એટલે કે પહેલાં હ અને હથી શરૂ થતા છેલ્લે લાસ્ટમાં હથી શરૂ થતા શબ્દો આવે. ક્ષ અને જ્ઞ એ આગળના અંદર સમાવેશ કરવામાં આવે છે. કયા શબ્દની આગળ સમાવેશ કરવામાં આવે છે? ક્ષનો અને જ્ઞનો, એ પણ હું તમને કહી દઈશ, બરાબર. જુઓ, અણ અને અળથી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દક્રમમાં સમાવેશ કરવામાં આવતો નથી. મિત્રો યાદ રાખજો, અણ અને અળથી કોઈ પણ શબ્દ ક્યારે સ્ટાર્ટ થાય નહીં. તમે ક્યારે પણ અળથી શબ્દ કે અણથી શબ્દ સ્ટાર્ટ થતો જોયો છે? કમાલ હશે કે અણ અણ માલ એવો કદી જોયો છે? બરાબર, કમળ હશે, પણ અળ મક એવો શબ્દ ક્યારે જોયો છે? તો અળ અને અણથી સ્ટાર્ટ થતો શબ્દ ગુજરાતી ભાષામાં હોય નહીં. એટલે આપણે એ બે શબ્દની બાકાત રાખવાના છે. હવે મિત્રો, ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી
क्ष थी शुरू थता शब्दों कोनी श्रेणी में आवशे? हवे मित्रों क पछी तरत ज क्ष वाला शब्दों आवशे। धारो के कमल पछी जनक अने क्ष मा, बराबर? तो कप कमल पछी जनक नहीं आवे, कमल पछी क्षमा आवशे। कारण के क्ष ए क अने श नो जोड़ाक्षर छे, एटले कना पछी तरत ज क्ष आवशे। एटलू तमारे कम्पलसरी याद राखवानुं छे, तो ज कक्कावारी क्रम अने बाराक्षरी क्रम जळवाई रहेशे। ओके, एना पछी घन्य ए ज अने घनो जोड़ाक्षर होवाथी घन्य थी शुरू थता शब्दों जनी श्रेणी में आवशे। एटले के जमरूकना जनी पछी तरत ज घन्य थी स्टार्ट थता शब्दों आवशे, बराबर? एटले लास्ट में तो ह सुधी रहेशे, पहला अथी स्टार्ट थशे अने छेल्ले अंत में ह थी आवशे, बराबर? एना पछी मित्रों जोईए आपणे कथी ह सुधी अक्षरो, कथी ह सुधी अक्षरो शब्दकोशना क्रममां गोठवाय छे। हवे कनो शब्दकोशनो क्रम जोईए आपणे, जुओ क पछी कम, क पछी कम थी स्टार्ट थता शब्दो आवशे। क कम का पछी काम, की पछी किम, बराबर? की पछी किम, कु पछी कुम, कु कुम क्रु, के कई पछी के, को कौ, को कौ कौ, क्र कम क्रम, बराबर? आ रीतेनो आखो शब्दक्रम छे। तो तमे जोई लो मित्रों, आ रीते शब्दक्रमनी अंदर कक्कावारीमां स्टार्ट थतो शब्द आवशे, बराबर? शब्दनो प्रथम अक्षर समान होय तो बीजा अक्षर प्रमाणे, बीजो अक्षर समान होय तो त्रीजा अक्षर प्रमाणे, एम आगळ વધવું જોઈએ। ધારો કે બધાની અંદર કમળ 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 હોય તો બીજા નંબરનો અક્ષર જોવાનો, બરાબર? એકમાં કમળ હોય, એકનામાં કનક હોય, એકનામાં કરણ હોય, બરાબર? તો ત્રણેયમાં એ ક ક પહેલો આવ્યો તો કને આપણે છોડી દઈશું અને બીજા નંબરનો શબ્દ જોઈશું। તો બીજા નંબરના શબ્દની અંદર બારાક્ષરી ક્રમમાં એટલે કે કક્કાવારી ક્રમમાં જે અક્ષર પહેલો આવે, ધારો કે કમળ, કનક અને કરણ, તો મ પહેલો આવશે, ન પહેલો આવશે, કે અણ પહેલો આવશે, કે અર પહેલો આવશે? તો પહેલાં હંમેશા ન પહેલો આવશે, બરાબર? કક્કાવારી ક્રમની અંદર તો ન ને એટલે કે કનક આપણે પહેલાં લખીશું, પછી કમળ લખીશું અને પછી કરણ લાસ્ટમાં લખીશું। ઓકે, દાખલા તરીકે વિષય અને વિષમ। હવે જો આની અંદર વી અને વી પહેલાં બંને સેમ છે, ચલો પહેલાં ને સોરી એના પછી ત્રીજું છે જોઈએ આપણે, વિષય વિષમ અને વિપદ, બરાબર? તો આપણે જોઈએ કે વી 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 એટલે કે ત્રણેયની અંદર વી સમાન છે, બરાબર? હવે બીજાની અંદર શ શ સમાન છે અને પમાં આગળ આવે છે, તો ષટકોણનો શ પહેલાં આવે કે પ પહેલાં આવે? તો પહેલાં શું આવે મિત્રો? પ આવે, પછી ષટકોણનો શ આવે ને, હા, તો પહેલાં આપણે વિપદ લઈશું, બરાબર? આવે બાકીના બે શબ્દોમાં વી અને શ સમાન છે, તેથી હવે એમનો ત્રીજો શબ્દ જોઈશું, વિષ ય વિષ મ। તો ય પહેલાં આવશે કે મ પહેલાં આવશે, બરાબર? તો ય અને મમાં મ આગળ આવે, કારણ કે મ પહેલાં આવે પછી ય આવે, બરાબર? તો એ રીતે આપણે આગળ વધવાનું છે। આ શબ્દનો ક્રમ આ પ્રમાણે આવે, વિપદ, વિષમ અને વિષય। કેટલું સહેલું છે મિત્રો! એના પછી પાંચમા નંબરનું છે, જે તે અક્ષરનો બારાખડીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે, તેમાં જોડાનારા અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે, બરાબર?
जेम के स्मित अने स्थिर मा स्थिर पची स्मित आवे बराबर कारण के स्थि एले कि थ पहेलो आवे थड़नो थ अने पची म आवे बराबर एना पछी आपणे जोईए ए अने ओ जेवा स्वरोनो क्रम ए अने ओ प्रमाणे ज नक्की थाय छे। नीचेना शब्दोने कोषक्रम प्रमाणे गोठवीए। चलो मित्रों हवे तमारे आटलू सीख्या बाद हवे कोषक्रम गोठवानो छे। ओके मजा आवशे ने। चलो आपणे गोठवीए। पहला तो मित्रों शांतिथी वांची जवानो एटलू याद राखवानुं कि पहला स्वर आवे अने पछी व्यंजन आवे। वादळी आश्रम दिवाळी उत्सव गान ईश्वर पंखी अने दिवस बराबर। तो जोईए मित्रों हवे आपणे पहला बाराखड़ीना क्रम में आवता शब्दों लो। हवे सौ प्रथम अ आ ई एटले के स्वर वोवेल्स आपणे पहेला लेवाना छे। तो अ आ आथी अथी स्टार्ट थतो एक पण शब्द नथी परंतु आथी स्टार्ट थतो शब्द छे आश्रम। એટલે આપણે આશ્રમ પહેલા લઈશું એના પછી ઈશ્વર અ આ ઈ ઉ બરાબર એટલે કે ઉના કરતા ઈ પહેલાં હશે એટલે આપણે ઈશ્વર તો આપણે ઈશ્વરને પહેલાં લઈશું એના પછી ઉત્સવ એટલે કે ઉ ઈના પછી ઉ આવશે એટલે આપણે ઉત્સવ લઈશું। હવે કક્કાવારીના ક્રમમાં આવતા શબ્દો લો। હવે કક્કાવારી ક્રમમાં જોવાનું છે બરાબર। જુઓ કક્કાવારી ક્રમની અંદર પહેલાં ક ખ ગ ઘ તો પહેલાં શું આવશે મિત્રો કમળનો ક તો કમળના કથી સ્ટાર્ટ થતા શબ્દો છે કયા છે ક કમ કા કામ એટલે કે ક કમ અને કા એટલે કા છે એટલે આપણે કાન પહેલાં શું લઈશું કાન। એના પછી મિત્રો દિવસ અને દિવાળી બરાબર તો જોઈએ આપણે દિવસ તો જુઓ બંને દિવસ અને દિવાળી તો આગળના બંને સેમ છે એને છોડી દો બીજા લો તો બીજો વ છે તો વ ને વા તો વ વા તો વ પહેલો આવશે કે વા પહેલો આવશે બારાક્ષરી ક્રમની અંદર વ પહેલો આવશે તો આપણે શું લઈશું દિવસ અને પછી દિવાળી બરાબર। એના પછી મિત્રો પંખી અને વાદળી વધ્યા બરાબર તો આપણે જોઈએ કે બારાક્ષરી ક્રમની અંદર પહેલાં પ આવશે કે વ આવશે પહેલાં શું આવશે મિત્રો પ બરાબર એટલે આપણે શું લઈશું પંખી અને પછી વા આવશે લાસ્ટમાં એટલે આપણે વાદળી એટલે આપણે વાદળી લઈશું। હવે બધા જ શબ્દકોષનો ક્રમ નીચે પ્રમાણે થશે। હવે આ રીતે આપણે કોષ ક્રમની અંદર ગોઠવવાનું છે લાસ્ટમાં આશ્રમ ઈશ્વર ઉત્સવ કાન દિવસ દિવાળી પંખી વાદળી બરાબર તો બની ગયો ને મિત્ર શબ્દક્રમ। મજા આવીને શબ્દક્રમ શીખવાની ઓકે તો તમારા બધાએ મિત્રોએ આ રીતે શબ્દક્રમ શીખવાનો છે ઓકે બાય થેન્ક્સ।